નમસ્કાર મિત્રો, કેરી સોનોગ્રા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જો મિત્રો આપ આ ચેનલમાં નવા હોવ અને આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરી દેશો, જેને કારણે અમે કોઈ પણ વિડીયો અપલોડ કરીએ તેને આપણે નોટિફિકેશન મળતી રહે. ઓકે મિત્રો, તો આજે આપણે વાત કરશું જે 21/10/2018 રોજ જીપીએસસી દ્વારા જે પણ પેપર લેવામાં આવ્યું હતું અને આ મેથ્સના જે પણ એક્ઝામ્પલ છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું. તો મિત્રો જોઈએ તો એક્ઝામ્પલ નંબર 1, વર્ષ 2009નું કેલેન્ડર કયા વર્ષ માટે કામ આવશે? ઓકે મિત્રો, આ પ્રશ્ન છે. ઓપ્શન અંદર જોઈએ તો 2011, 2014, 2015 અને 2017. ઓકે મિત્રો, તો જોઈએ તો મિત્રો દિવસો કેટલા છે, ટોટલ દિવસો જોઈએ તો મિત્રો કુલ દિવસો કેટલા છે. ઓકે, એટલે દિવસો કેટલા છે. ઓકે, તો દિવસો તો મિત્રો આપણે દિવસો જોઈએ તો 7 જ દિવસ છે. ઓકે, તો જે 7 દિવસ છે, ધારો કે મહિનો લઈએ કે વર્ષ લઈએ, તો 7 દિવસ જ રિપીટ થયા રાખવાના છે. ઓકે, આપણે એક તારીખ ધારી લઈએ કે ધારો કે 1/1/2009 છે. ઓકે, તેથી કોઈ પણ એક વાર હશે, એક્સ વાય ઝેડ કોઈ પણ એક વાર હશે, તો આના વાર કેટલા દિવસ પછી પાછો રિપીટ થાય, કેટલા વર્ષે. ઓકે, તો આપણે જોઈએ તો દર 7 વર્ષે, ધારો કે કોઈ પણ વાર હશે તો આપણે જોઈએ તો 2009 છે, 2009થી લઈ અને 2010 આવશે તો મિત્રો એમાં એક દિવસ વધારાનો આવશે. પછી જોઈએ તો 2010થી લઈ અને 2011 આવશે તો એમાં પણ એક વધારાનો દિવસ થશે. પછી 2011થી 2012 આવશે તેમાં પણ એક દિવસ વધારાનો, 2012થી 2013 આવશે એમાં એક, આમાં મિત્રો બે વધારાનો દિવસ. શું કામ કે મિત્રો 2012 છે તે લીપ વર્ષ છે. ઓકે, હા મિત્રો, એના પછી જોઈએ તો 2013થી આપણે 2014 સુધી આવશે તેમાં કેટલા દિવસ વધારાના, એક દિવસ થશે. ઓકે મિત્રો, અને હવે જોઈએ તો 2014થી જોઈ લેવાનું, 1, 2, 3, 4, 5, 6 દિવસથી 2014થી આપણે 2015 સુધી આવે તો એક દિવસ વધારાનો. ઓકે, તો 2 અને 2, 3, 4, 5, 6, 7, ઓકે તો 7 દિવસ થઈ ગયા. ઓકે, તો 7 દિવસ એટલે કે કયા વર્ષે આવ્યો, તો 2005. ઓકે, અને મિત્રો એક જનરલ પણ રૂલ છે કે જ્યારે લીપ વર્ષ હોય, લીપ વર્ષ પછી જ્યારે કોઈ પણ વર્ષ આપવામાં આવ્યું હોય તો તેના પછીના 6 વર્ષ પછી ડાયરેક્ટ વાર આવે. ધારો કે લીપ વર્ષ 2009 જોશો તો 2008 પછી એક લીપ વર્ષ છે, તો 9 પછી જે છઠ્ઠું વર્ષ, 9 પછી જોશો 10, 11, 12, 13, 14 અને 15. ઓકે, 15 છઠ્ઠું વર્ષ, તો એમલીમે પણ આપણે ડાયરેક્ટલી આપણે જવાબ ખબર પડીએ. ઓકે મિત્રો, તો આમાં જે સાચો આન્સર આવશે તો 2015 છે મિત્રો, તે સાચો આન્સર છે. ઓકે મિત્રો, આના પછી હું નેક્સ્ટ ઉદાહરણ જોઈ લઈ. ઓકે મિત્રો, આમાં જોશું આપણા ઉદાહરણ જોઈએ તો સેમ જ છે. મિત્રો આમાં જોશું, 100 કારીગર એક કામ 50 દિવસમાં પૂર્ણ કરે છે. 100 કારીગરો છે તે એક કામ છે 50 દિવસમાં પૂર્ણ કરે છે, તેઓએ કામ શરૂ કરી 10 દિવસ કામ કર્યા બાદ આ કામની ઝડપથી પૂર્ણ થાય તે માટે વધુ 100 કારીગરો રોકવામાં આવે છે, તો બાકીનું કામ પૂર્ણ કરવા કેટલા દિવસ લાગશે? જોઈએ તો 15 દિવસ, 20 દિવસ, 25 દિવસ અને 30 દિવસ. ઓકે મિત્રો, તો આપણી પાસે સૌ પ્રથમ કેટલા કારીગરો છે જોઈએ, તો આપણી પાસે 100 કારીગર એટલે કે માણસો, અને દિવસો કેટલા છે આપણી પાસે 50 દિવસ, એટલે ટોટલ આપનું કામ કેટલું થયું, 50 × 100 કરશો એટલે કે ટોટલ આપણી પાસે 5000 કામ છે. હવે એમાં આવી પૂછે કે શરૂઆતમાં તેઓ 10 દિવસ કામ કરશે, તો 100 કારીગરો છે તે 10 દિવસ કામ કરે તો કેટલું કામ થાય, 100 × 1000 કામ થઈ ગયું, વધ્યા કેટલા કામ, 4000 કામ વધ્યું. ઓકે, પછી આપણે શું આપવામાં આવ્યું છે કે જો કામ ઝડપથી પૂર્ણ કરવા વધુ 100 કારીગરો રોકવામાં આવે છે, તો મિત્રો તો 100 તો આપણી પાસે કારીગર હતા પ્લસ આપણે 100 કરી તો ટોટલ કેટલા કારીગરો થશે, 200 કારીગર થશે. ઓકે, તો 200 કારીગર છે અને કામ કેટલું છે, 4000 કામ છે, તો આપણે શું થશે એટલે કે એટલે આપણે અહીંયા ફાઇન્ડ કરવાનું છે. ઓકે, તો આપણે શું થશે કે 4000 × 200 કરી તો 200 2 મીંડા ગયા, ઓકે 20 × 2 = 40, તો મિત્રો જે 20 દિવસ છે મિત્રો તે આપનો જવાબ થવો જોઈએ. ઓકે, તો ઓપ્શન નંબર જે બી નંબરનો ઓપ્શન છે મિત્રો તે આપનો સાચો આન્સર છે. ઓકે મિત્રો, હવે એના પછીનું નેક્સ્ટ ઉદાહરણ જોઈ લઈએ. ઓકે મિત્રો, તો આ જોશો અને મિત્રો આ સિમ્પલી આપણે જોઈએ તો આમાં જોઈએ તો કિંમત આપવામાં આવી છે, તો અહીંયા 6561 × 0.16 × 6561 × 0.09. ઓકે મિત્રો, આમાં સિમ્પલી આપણે
અહીંયા શું નિશાની આપી છે, ગુણાકારમાં આપી છે. અહીંયા જોઈએ તો આપણી પાસે પોઈન્ટ છે, આમાં રકમમાં એવું ક્યાંય પોઈન્ટ છે નહીં. અને ઓપ્શનની અંદર જોશો ઉપરના પૈકી કોઈ પણ નહીં એક ઓપ્શન પણ આપેલો આવશે. હવે સિમ્પલી આપણે જોઈએ તો આમાં શું કરે, ધારો કે આ જે આપણે રકમ આપી 6561 × 0.100, ઓકે આપણે રકમ છે. હવે 6561 કાર્ડ નહીં, હું ખાલી 6000 રાખું, ઓકે. તો 6×1000 એટલે 6000 થઈ ગયા, ઓકે. હવે ગુણ્યા 0.16 કરીશ એટલે કે જે આ વસ્તુ છે એને આપણે ગુણાવી દઈએ, ઓકે. તો આ શું થઈ જશે એમનેમ આપણે, ઓકે. તો આપણે એમનેમ ખબર પડી જશે કે આ જે વસ્તુ છે આનો ગુણાકાર અને આની સાથે આપણે બીજો એક રકમ આપી તો આને પણ 6×1000 કરશે, ઓકે. અને 0.09 કરશે મિત્રો. તો આનો જે ગુણાકાર, બેનો ગુણાકાર કરશે તો મિત્રો જે આ 9 કરતાં વધારે આવશે, 27 કરતાં વધારે અને 81 કરતાં પણ વધારે આવશે, ઓકે. તો આપણે ડાયરેક્ટલી પણ આપણે ખબર પડી ઉપરમાંથી કોઈ પણ નહીં આપણે ડાયરેક્ટલી આપણે એવું સિલેક્ટ કરી દીધું. તો આમાંથી જે જવાબ છે તો છઠ્ઠામાં જે એટલે કે ઉપર પૈકી કોઈ પણ નહીં જવાબ આવશે, ઓકે મિત્રો. આપણે આ રીતે સિમ્પલ વિચારી લેવાનું કે ભાઈ 6×1000 ને ગુણ્યા આ કરશે તો બે પોઈન્ટ આ સાઈડ આવી ગયા. તો આ ગુણાકારને પાછું અહીંયા પણ ગુણાકારની નિશાની જ છે, ઓકે. એટલે આમાંથી કોઈ પણ નહીં એવો ઓપ્શન આવશે, ઓકે મિત્રો. એના પછીનો ક્વેશ્ચન છે, હવે આમાં જોશો ક્વેશ્ચન નંબર 4. જો 601 થી 800 વચ્ચેની તમામ સંખ્યાઓ લખવામાં આવે તો 7 અંક કેટલી વખત આવશે, ઓકે. ઓપ્શનની અંદર જોઈએ 138, 139, 140 અને 141, ઓકે. તો મિત્રો 600 થી 800 સુધી, તો આપણે 600 થી 800 સુધી ટોટલ જવાનું, 601 થી લઈ અને 800 સુધી જવાનું છે, ઓકે. અને 7 કેટલી વાર આવશે તે આપણે ફાઇન્ડ કરવાનું છે, ઓકે. તો મિત્રો 601 થી જોઈએ તો 601 થી આપણે 700 સુધી જાય. મિત્રો અહીંયા કેટલી આવશે, મિત્રો 601 થી લઈ અને 699 સુધી આપણે જાય, ઓકે. 699 સુધી કેટલી આવશે, 10 આવશે, ઓકે. 601 થી એટલે કે અહીંયા જોશો તો કઈ રીતે, તો અહીંયા 607 પછી કેટલા આવશે, 607 પછી 670, ઓકે. 627, ઓકે. અને છેલ્લે 697 એટલે એવી રીતે થઈ ટોટલ આપણી પાસે 10 સુધી આવશે. પછી મિત્રો આમાં જોશો 671થી લઈ અને 679, તો આમાં કેટલી આવશે, 10 આવશે, ઓકે. પછી અહીંયા 700થી શરૂ થશે, 701થી લઈ અને 700, ઓકે. 701થી લઈ અને 799 સુધી આપણે જશે, 701થી લઈ, ઓકે મિત્રો. 701થી 799 સુધી જશે તો કેટલી થશે, 99 થશે, ઓકે. ઓકે મિત્રો, તો જી આ 7 છે એટલે કે આ 7 પહેલાં લીધા, એટલે કે 700. પછી મિત્રો આપણે જોશી 797 થી 797 સુધીમાં કેટલા આવશે, 7 તો 10 આવશે, ઓકે. અને 771થી લઈ અને 779 સુધીમાં કેટલા આવશે, તો આમાં પણ 10 આવશે. અને મિત્રો જે 700 છે, 700 આપણે લીધા નથી, ઓકે. અહીંયા 7 આમાં પણ 1 7 છે આપણી પાસે, ઓકે. તો જોઈએ તો 9 ને 1 10 10 આવશે, ઓકે. પછી જોઈએ 1 2 3 અને 9 ને 1 10 ને 3 13, ઓકે. 9 ને 1 10 10 ને 11 12 13 અને 14, ઓકે મિત્રો. તો કેટલા થઈ ગયા, 140 ટોટલ થશે, ઓકે મિત્રો. તો આમાં જે સાચો જવાબ આવશે કે જે કે 7 અંક કેટલી વખત આવશે મિત્રો, તો એમાં સાચો જવાબ આવશે કે 7 અંક છે તે 140 વખત આવશે, ઓકે મિત્રો. તો આ રીતે ટોટલ 140 વખત આવશે. 601થી લઈ અને જે 699 સુધીમાં કેટલા આવશે, 10 આવશે. 671થી લઈ અને 679 સુધીમાં પણ 10 આવશે. જોશી 701થી 799 સુધીમાં 99 આવશે. 707થી લઈ અને 797, ઓકે. 797 સુધીમાં 10 આવશે અને 771થી લઈને 779માં 10 આવશે. અને મિત્રો 701 છે તેમાં 1 આવશે, એટલે કે આ બધાને ટોટલ આપણે સરવાળો કરશે તો અહીંયા 9 ને 1 આ 10, 10 ને 0 બધા આવશે 1, 1 ને 1 2, 2 ને 1 3, 3 ને 9 ને 1 10 ને 12, 12 13 અને 14, ઓકે. તો ટોટલ કેટલા થઈ ગયા, 140 આ રીતે 140 થઈ, ઓકે મિત્રો. અને પછીનું એક ઉદાહરણ જોઈ લઈએ. હવે મિત્રો જોશો કે ક્વેશ્ચન નંબર 5, લીપ વર્ષમાં 53 રવિવાર આવે તેવી સંભાવનાઓ કેટલી. તો મિત્રો જે સંભાવનાઓ એટલે શું આપણે ખબર હોવી જોઈએ. મિત્રો લીપ વર્ષ છે, લીપ વર્ષમાં કેટલા દિવસ વધારાના હોય, તો મિત્રો તમને ખબર છે કે લીપ વર્ષ હોય તેમાં 2 દિવસ વધારાના હોય, ઓકે. આ તો બેઝિક વસ્તુ તમને ખબર છે.
અને ટોટલ દિવસો આપણે પાસે દિવસો કેટલા છે, ટોટલ આપણી પાસે જોઈએ તો 7 જ દિવસ છે, અને 7 દિવસ છે આ જ બધી જગ્યાએ રિપીટ થયા રાખે છે. ઓકે, તો આ શું થાય, 2 ના છેદમાં 7. અને મિત્રો આ એક્ઝામ્પલ છે, ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામની પૂછાઈ ગયેલો છે અને જીપીએસસી 2014ની અંદર પણ આ એક્ઝામ્પલ પૂછાઈ ગયેલો છે. તો જે પણ મિત્રોને ખબર ના હોય તો મિત્રો સંભાવના એટલે શું કે જે કુલ દિવસો અને એમાંથી કેટલા, ધારો કે લીપ વર્ષ હોય કોઈ પણ 2 દિવસ રિપીટ થાય, ધારો કે રવિવાર અથવા તો રવિ અને સોમ થાય, પછી સોમ અને મંગળ થાય, એવી રીતે મંગળ અને બુધ, બુધ ગુરુ, ગુરુ શુક્ર, શનિ રવિ, રવિ સોમ. ઓકે, તો આ રીતે કોઈ પણ 2 વાર રિપીટ થતા હોય છે. અને જ્યારે નોન લીપ વર્ષ હોય તો એમાં શું આવશે, 1 ના છેદમાં 7 આવશે. ઓકે, એમાં 1 જ દિવસ વધારાનો હોય અને ટોટલ 7 દિવસ હોય. ઓકે, લીપ વર્ષ હશે એટલે કે 2 ના છેદમાં 7 આવ્યું, અને ઓલું વર્ષ હોય તો આવશે 1 ના છેદમાં 7 આવશે. ઓકે મિત્રો, તો મિત્રો આપ આ વિડીયોને લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપના મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ હશે તેમાં આ શેર કરશો. ઓકે મિત્રો, તો ફાઇનલી થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો. અને મિત્રો આનો પાર્ટ 2 પણ અપલોડ કરવામાં આવશે. ઓકે મિત્રો, તો જો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી દેશો. ઓકે મિત્રો, થેન્ક્સ ટુ વોચ.